હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે. જોઈએ આજનો પ્રશ્ન. વર્સેલ્સની સંધિ પ્રમાણે જર્મનીએ પોતાની કઈ નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકી? તો ભાઈ, વર્સેલ્સની સંધિ થઈ હતી એ પ્રમાણે જર્મનીએ રહાઇન નદી, કઈ નદી? રહાઇન નદી નામની જે નદી છે એણે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ તરીકે ભાઈ ખુલ્લી મૂકી દીધી હતી. જર્મની દેશમાં આવેલી આ નદીનું નામ છે ભાઈ. ખાસ યાદ રાખજો ભાઈ, આવા પ્રશ્નો આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે. કઈ પ્રજા કિરાત તરીકે ઓળખાતી હતી? તો મોગોલોઇડ. મોંગોલોઇડ પ્રજા, મોંગોલોઇડ નામની જે પ્રજા છે ભાઈ, એ કિરાતના નામથી ઓળખાતી હતી ભાઈ. ઇનામ ગામમાં કેવા આકારના ઘર મળી આવ્યા છે ભાઈ? ઇનામ ગામ એક પ્રાચીન નગર છે ભાઈ, તમે જાણો છો ઇનામ ગામ એક પ્રાચીન નગર છે. ત્યાં કેવા પ્રકારના ઘર મળી આવ્યા છે, આવો સવાલ છે. તો બાલા મિત્રો, ત્યાં ગોળ, કેવા પ્રકારના ભાઈ? ગોળ પ્રકારના ઘર, મકાનો મળી આવ્યા છે. જહાંગીરના દરબારમાં કયો વિશ્વવિખ્યાત ચિત્રકાર હતો? તો ભાઈ, જહાંગીરના દરબારની ચર્ચા છે અહીંયા. જહાંગીરના દરબારમાં ભાઈ મનસૂર નામનો એક વિશ્વવિખ્યાત ચિત્રકાર હતો. શું નામ રાખ્યું ભાઈ એનું? મનસૂર નામ રાખ્યું છે. અને એ જહાંગીરના દરબારનો એક વિશ્વવિખ્યાત ચિત્રકાર હતો. ક્યાં નિવૃત્ત અંગ્રેજ અધિકારીના પ્રયત્નોથી હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ? તો ભાઈ, આપણે વાત કરીએ, એક અંગ્રેજ નિવૃત્ત અધિકારી હતા, એ ઓ વ્યુમ, બરાબર, એલન ઓટીન વ્યુમ, આવું એનું નામ છે, એ ઓ વ્યુમ. આ જે સી ઓપ્શન છે એ એમનું સાચો જવાબ બની રહ્યો છે ભાઈ. આ નિવૃત્ત અધિકારીના પ્રયત્નોથી જ હિન્દી રાષ્ટ્રીય મહાસભા, જેને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના નામથી તમે ઓળખો છો, એની સ્થાપના થઈ. ગીત ગોવિંદ પુસ્તક છે, એ ગીત ગોવિંદના લેખક કોણ હતા? તો કવિ જયદેવ એ ગીત ગોવિંદના શું હતા ભાઈ? લેખક હતા. ખાસ યાદ રાખજો ભાઈ, ગીત ગોવિંદ પુસ્તકના લેખક કોણ હતા? કવિ જયદેવ. નર્મદા ખીણ પ્રદેશમાં પથ્થર યુગ વિશિષ્ટ સૂક્ષ્મ પાષણ ઉદ્યોગની શોધ કોણે કરી હતી? નર્મદાના ખીણ પ્રદેશમાં ભાઈ પથ્થર યુગ વિશિષ્ટ સૂક્ષ્મ પાષણ ઉદ્યોગની શોધ કોણે કરી હતી? તો ભાઈ, આ શોધનો શ્રેય આરએન મહેતાના ફાળે જાય છે. આરએન મહેતાના ફાળે. ચરકની વાત છે, મહર્ષિ ચરક નીચેનામાંથી શેની સાથે સંકળાયેલા હતા? તો તેઓ ઔષધિઓ સાથે સંકળાયેલા હતા. ચરક સંહિતા, આવું એમણે એક પુસ્તક પણ રચેલું છે ભાઈ. મહર્ષિ ચરકે ચરક સંહિતા નામનું પુસ્તક બનાવેલું છે, ઔષધિ સાથે સંકળાયેલા હતા. અલંકાર ઓળખાવાનો છે, શિશુ સમાન ગણી સહદેવને. તો અહીંયા શિશુ, બાળક સમાન ગણી સહદેવને, એટલે ઉપમા આપી છે. ઉપમા વાચક અલંકાર બને છે. સમાસ ઓળખાવાનો છે, પૂર્ણ શ્લોક બ્રહુવહી, બરાબર, બહુવ્રીહી સમાસ અહીંયા બને છે ભાઈ. બ્રહુવિહી સમાસ અહીંયા બની રહ્યો છે. છંદ ઓળખાવાનો છે, નિરંતર વિશાળ પાંખ બળજોર વીંજી ઘસે. તો ભાઈ, અહીં તમે જોવો તો 17 અક્ષર છે, અને પૃથ્વી જસ જસ યલગા આ જે બંધારણ છે એ લાગુ પડે છે. એટલે સાચો જવાબ વાલા મિત્રો શું આવે છે? ડી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન, બરાબર, યાદ રાખજો. નિપાત ઓળખાવો, ઈશ્વર પણ હવે કેવળ અમીરોનો જ છે. તો પણ, જ અને કેવળ આ બધા શું છે ભાઈ? નિપાત છે. સંધિ છોડો, નિર્ણય, નિસ વત્તા નહીં, નિર્ણય, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ અહીં બની રહ્યો છે. નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. 5 માણસો ભેગા કામ કરતા હોય છે. તો ભાઈ, આમાં 5 નીચે શું છે? અંડરલાઇન છે. તો 5માં આવે ભાઈ સંખ્યાવાચક વિશેષણ. શું છે ભાઈ એ? સંખ્યાવાચક વિશેષણ છે. ખાસ યાદ રાખજો.
ઓક્સિજન વાયુ પૃથ્વીની સપાટીથી સામાન્ય રીતે કેટલા કિમીની ઊંચાઈ સુધીના વાતાવરણમાં વધુ પ્રમાણમાં હોય છે? તો ભાઈ 110 કિલોમીટર સુધી ઓક્સિજન વાયુ તમે લઈ શકો છો ભાઈ. 110 સાચો જવાબ બને છે. વિશ્વ આરોગ્ય દિવસ દર વર્ષે ખાલી જગ્યાના દિવસે ઉજવવામાં આવે છે? તો 7 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. ક્યારે ઉજવવામાં આવે ભાઈ? 7 એપ્રિલના રોજ. બાહ્ય અવકાશમાં જીવનના અભ્યાસને શું કહે છે? બાહ્ય અવકાશમાં જીવનના અભ્યાસને એક્સોબાયોલોજીના નામથી ઓળખવામાં આવે છે. ત્યારબાદ ભારતના કયા શહેરમાં સિલિકોન વેલી આવેલી છે? અથવા તો ભારતના કયા શહેરને સિલિકોન વેલીના નામથી ઓળખવામાં આવે છે? તો બેંગ્લોર સાચો જવાબ બને છે. કીબોર્ડ દ્વારા કયા ખ્યાલ ઉપર કાર્ય કરે છે? ભાઈ કીબોર્ડ કયા ખ્યાલ ઉપર કાર્ય કરે? તો ટેક્સ્ટના ખ્યાલ ઉપર કીબોર્ડ કાર્ય કરે છે. પેન ડ્રાઈવમાં કયા પ્રકારની મેમરીનો ઉપયોગ થાય છે? ભાઈ પેન ડ્રાઈવમાં EEPROM બરાબર, ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, એટલે કે EEPROMનો ઉપયોગ થાય છે. સી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. આગળ વધીએ. હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ સુરકોટડા, જે કચ્છ જિલ્લામાં આવેલું છે, તેના ઉત્ખનનકર્તાનું નામ જણાવો. તો જગતપતિ જોશી દ્વારા ભાઈ હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ સુરકોટડાને ભાઈ ઉત્ખનન કર્યું હતું, ઉત્ખનન કરતા હતા તેઓ. 3 પ્રકારના પાનવાળી કુહાડી ખાલી જગ્યાની વિશેષતા છે. તો આ લોથલની વિશેષતા, 3 પ્રકારના પાનાવાળી કુહાડી, 3 પ્રકારના પાનાવાળી કુહાડીની વાત છે જે લોથલની વિશેષતા છે ભાઈ. ક્યાં ગુફા લેખ મુજબ રુદ્રદામા પ્રથમની પુત્રી પોતાને કાંદરમેક કુળની બતાવે છે? તો કણહેરી અહીંયા સાચો જવાબ બની રહ્યો છે ભાઈ. એના અંતર્ગત એ રુદ્રદામા પ્રથમની પુત્રી પોતાને કાંદરમેક કુળની બતાવે છે. જંતર એ કયા પ્રકારનું વાદ્ય છે ભાઈ? જંતર એ કયા પ્રકારનું વાદ્ય છે? તો જંતર એ તંતુ વાદ્ય છે. શું છે ભાઈ? તંતુ વાદ્ય છે. મિત્રો ત્યારબાદનો સવાલ કંઈક આવો છે. બેજુ બાવરાનો જન્મ કયા શહેરમાં થયો હતો? તો ચાંપાનેરમાં બેજુ બાવરાનો જન્મ થયો હતો. પ્રખ્યાત ગીત તારી આંખનો અફેરી તાણા બોલનો બંધાણી, તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણીના લેખક કોણ છે? તો ભાઈ વેણુભાઈ પુરોહિત એના લેખક છે. ભારત સરકાર દ્વારા સંગીત નાટક અકાદમીની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો 1952માં ભારત સરકાર દ્વારા સંગીત નાટક અકાદમીની સ્થાપના કરવામાં આવી. હરિપ્રસાદ ચોરસિયાએ સંગીતના કયા વાદ્યના પ્રખ્યાત વાદક છે? તો તેઓ વાંસળીના વાદક છે ભાઈ. હરિપ્રસાદ ચોરસિયા એ વાંસળીના વાદક છે ભાઈ. ખજુરાહોના મંદિરો કયા વંશના શાસનમાં બનાવવામાં આવ્યા હતા? તો ચંદેલ વંશના શાસનમાં ખજુરાહોના મંદિરો બનાવવામાં આવ્યા હતા. સતલુજ અને કાલી નદીની વચ્ચે આવેલા હિમાલય ક્યાં નામે ઓળખાય છે? તો એને કુમાઉ હિમાલય આવું નામ આપવામાં આવેલું છે. કેવો હિમાલય? કુમાઉ હિમાલય. સતલુજ અને કાલી નદીની વચ્ચે આવેલા હિમાલયની વાત છે જે કુમાઉ હિમાલયના નામથી ઓળખાય છે. મેદાની વિસ્તારમાં નવા કાપની જમીન ક્યાં નામે ઓળખાય છે? તો નવા કાપની જમીન છે એ ખાદરના નામથી ઓળખાય છે. વિશ્વનો સૌથી મોટો નદી દ્વીપ માજુલી કઈ નદીમાં આવેલો છે? તો એ બ્રહ્મપુત્રા નદીમાં આવેલો છે. કઈ નદીમાં આવેલો છે ભાઈ? બ્રહ્મપુત્રા નદીમાં આવેલો છે. ગુજરાતનું એકમાત્ર લોક ગેટ ધરાવતું બંદર કયું છે? તો ભાઈ ગુજરાતનું એકમાત્ર લોક ગેટ ધરાવતું બંદર ભાવનગર છે. કયું બંદર છે ભાઈ? ભાવનગર છે. કચ્છના બન્ની વિસ્તારમાં આવેલા ગોળાકાર અને ઘાસના છાપરાઓવાળા મકાનોને કયા નામે ઓળખવામાં આવે છે? તો ભાઈ એને ભૂંગાના નામથી ઓળખવામાં આવે છે. કયા નામથી ઓળખવામાં આવે છે ભાઈ? ભૂંગાના નામથી ઓળખવામાં આવે છે. નારાયણ સરોવર કોટેશ્વર જે ક્યાં આવેલું છે? નખત્રાણા કચ્છમાં આવેલું છે.
નારેશ્વર, તો નારેશ્વર વડોદરા પાલેજ પાસે આવેલું છે. બિંદુ સરોવર, તો સિદ્ધપુર પાટણ ખાતે આવેલું છે. ભાડ ભૂતેશ્વર મહાદેવનું મંદિર ભરૂચ ખાતે આવેલું છે. તો આ પણ યાદ રાખજો, જોડકા સ્વરૂપે પૂછાઈ શકે. ખોટી જોડણી ગોતવાની છે ભાઈ, સૌમન્યસ્ય આ સાચી છે, હિલીમય હિલિયમ આ સાચી છે, હિડિંબા આ ખોટી છે, મનસ્વિતા આ પણ સાચી છે. અહીંયા ખોટી જોડણી તરીકે હિડિંબા એ ખોટી છે. કહેવતનો અર્થ આપો, ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી આપોઆપ બની જાય છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ચાર પાયાવાળું એક જાતનું આસન જેને બાઝઠ કહેવાય. શું કહેવાય ભાઈ? બાઝઠ કહેવાય. સાચો વિરોધી શબ્દ ઓળખાવો. સાંપ્રદાયિક બિન સાંપ્રદાયિક આવું હોય તો એ સાચું પડે, પણ બિન સાંપ્રદાયિકની સામે શાંતિ છે એટલે આનું આવે. તદભવ બદ સુરત આ પણ ન આવે. નમક હરામ અને નમક હલાલ આ સાચા વિરોધી શબ્દોની જોડી છે. નીચે આપેલા વિકલ્પોમાંથી કયો સમાનાર્થી નથી? તો સાંજ શણગાર આ નથી, પૂર નગર નથી, ઈચ્છે મિત્રો સોરી, અહીંયા એવું છે ભાઈ, નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી? બરાબર, તો સાંજ અને શણગાર, પૂર અને નગર, સંગ અને સાથે આ બધું છે, પણ રણમોડ અને વસ્ત્ર, રણમોડ અને વસ્ત્ર અહીંયા કંઈ લેવા દેવા નથી, એટલે અહીંયા સાચો જવાબ આવશે બી. રૂઢિપ્રયોગનો અર્થ આપો. દિલ જીતી લેવું, તો પ્રિય થઈ જવું ભાઈ, ગમિત ગમતા થઈ જવું. ટેસ્ટ ક્રિકેટ ડોન બ્રેડન મેનની 19મી સદીનો વિશ્વ વિક્રમ તોડનાર પ્રથમ ખેલક કોણ છે? તો સુનિલ ગાવસ્કર છે ભાઈ. ઓલિમ્પિક રમતોત્સવમાં ફૂટબોલ રમતનો સમાવેશ કયા વર્ષથી થયો? તો 1908થી થયો ભાઈ, ફૂટબોલનો સમાવેશ 1908થી થયો. ટી શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે? ગોલ્ફ સાથે. આજે સોમવાર હોય તો હવે પછી 58મા દિવસે શું વાર આવે? બુધવાર આવે છે ભાઈ. કે બી એલ ડી એમ જી એન કે, તો અહીંયા ઓપી એ સાચો જવાબ બનતો હતો. જો બોય બરાબર 42, ગર્લ બરાબર 46 હોય તો મધર બરાબર 79 સાચો જવાબ બનતો હતો. આગળ વધીએ. ભારતીય સેના દ્વારા નીચેનામાંથી કયા સ્થળે ક્વોન્ટમ પ્રયોગશાળાની સ્થાપના કરવામાં આવી? તો મહુ ખાતે ભાઈ, મહુ ખાતે આ સ્થાપના કરવામાં આવેલી છે. વર્ષ 2021નો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર ગુજરાતી ભાષા માટે કોને મળ્યો? તો દ્રષ્ટિ સોનીને મળેલો હતો. ડીઆરડીઓ દ્વારા બોર્ડર સર્વેલન્સ ટેકનોલોજી સોંપવા માટે કઈ સંસ્થા સાથે ભાગીદારી થઈ? તો પીડીએસટી સાથે ભાગીદારી થઈ.